નમસ્કાર, જીએસટીયુમાં આપની સાથે હું છું આરતી. હાલ એક મહત્વના સમાચાર સામે નજર કરીશું. શિમલાના સંજોલીમાં મસ્જિદ વિવાદને લઈને હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ તો પ્રદર્શનકારીઓ પર વોટર કેનનથી પાણીનો મારો કરાયો હતો. ઘટના અંગે વાત કરીએ કે બેરિકેડ તોડતા પોલીસ દ્વારા લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનો ત્યાં પહોંચી ગયા છે. વિરોધ પ્રદર્શન કરનારા તત્વોએ શિમલામાં પોલીસે કરેલી બેરિકેટિંગ પણ તોડી પાડી હતી. હિન્દુ સંગઠનોના વિરોધ પ્રદર્શનને લઈને શિમલા સંજોલીમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ત્યાં જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનો ત્યાં પહોંચી ગયા છે. ભારે સૂત્રોચ્ચાર સાથે તે લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. વિરોધ અંગે વાત કરીએ કે મસ્જિદ વિવાદને લઈને તે લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. સંજોલીમાં ભારે પોલીસ બળ પણ તૈનાત કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ, તો આ વચ્ચે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. સંજોલીની વાત કરીએ કે મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવતા પોલીસ દ્વારા પાણીનો મારો પણ ચલાવવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સૂત્રોચ્ચાર સાથે હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો. હિમાચલની રાજધાની શિમલાના સંજોલી વિસ્તારનો આ બનાવ સામે આવ્યો છે. સમગ્ર ઘટના અંગે વાત કરીએ કે મસ્જિદના ગેરકાયદેસર બાંધકામને લઈને આ વિવાદ વણસ્યો છે. હિન્દુ સંગઠનો દ્વારા ગેરકાયદેસર મસ્જિદને તોડી પાડવાની માંગ કરવામાં આવી છે. મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનોએ એકત્રિત થઈને વિરોધ પ્રદર્શન કર્યું છે. પ્રદર્શનકારીઓએ મોટી સંખ્યામાં વિરોધ કરતા સ્થિતિ વણસી છે અને આ સાથે જ ચુસ્ત બંદોબસ્ત પણ ત્યાં પોલીસ દ્વારા તૈનાત કરવામાં આવ્યો છે. આજ મુદ્દે અમારી સાથે અમારા સહયોગી કામેશ ચોક્સે અમારી સાથે સ્ટુડિયોથી લાઈવ જોડાઈ ગયા છે. કામેશ, જે પ્રમાણે વાત કરીએ, શિમલાની આ ઘટના હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, પોલીસ દ્વારા જે પ્રમાણે પાણીનો મારો ચલાવવામાં આવ્યો, છતાં પણ તે લોકોની માંગ યથાવત છે. બિલકુલ આરતી, આપને જણાવી દઉં કે હિમાચલની રાજધાની શિમલાની વાત કરવામાં આવે તો શિમલામાં સંજોલી નામનો એક વિસ્તાર આવેલો છે. અને સમગ્ર ઘટનાક્રમને સૌપ્રથમ સમજવાનો પ્રયત્ન કરીએ તો સંજોલી વિસ્તારમાં એક મસ્જિદનું જે બાંધકામ થઈ રહ્યું હતું, એ બાંધકામ ગેરકાયદેસર હોવાની વાત સામે આવી અને જેને લઈને હિન્દુ સંગઠનો દ્વારા આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. આ મુદ્દો માત્ર અહીંથી નથી અટકતો. જે મસ્જિદ જે છે તેનું, તે સમગ્ર મસ્જિદનું બાંધકામને લઈને જે વિવાદ સામે આવ્યો છે, તેમાં ગેરકાયદેસર બાંધકામને લઈને જ આ સમગ્ર વિવાદ ચરમસીમાએ પહોંચ્યો અને જેને લઈને આજે હિન્દુ સંગઠનો દ્વારા દેખાવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે સ્થિતિ જે ધારવામાં આવી હતી કે હિન્દુ સંગઠનો દ્વારા જે મસ્જિદનું જે ગેરકાયદેસર બાંધકામ છે તેનો વિરોધ કરવામાં આવશે અને તે લોકો વિરોધ પ્રદર્શન કરશે, વાત આટલા સુધી સીમિત હતી. પરંતુ અત્યારે જે વાસ્તવિક ચિત્ર જે જોવા મળી રહ્યું છે, તે વાસ્તવિક ચિત્ર સાવ અલગ જ જોવા મળી રહ્યું છે. કારણ કે હિન્દુ સંગઠનો જ્યારે એકત્ર થયા ત્યારે કહી શકાય કે ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા અને ત્યારબાદ જે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, મસ્જિદને ગેરકાયદેસર બાંધકામ જે છે તેને તોડી પાડવાની પ્રબળ માંગ બની છે અને જેને લઈને અત્યારે બદથી બદતર સ્થિતિ જોવા મળી રહી છે. બીજી બાબતની જો વાત કરવામાં આવે તો જે પણ હિમાચલના જે મુખ્યમંત્રી સુખ્યુ જે છે તેમના મીડિયા સલાહકાર જે છે નરેશ ચૌહાણ, એમણે સ્પષ્ટપણે એક નિવેદન આપ્યું છે અને એ નિવેદનની વાત કરવામાં આવે તો તેમણે એવી રીતના પ્રતિક્રિયા આપી છે કે આ જે વિવાદ જે છે તેને મસ્જિદના નિર્માણ સાથે જોડી શકાય નહીં, કારણ કે આ ગેરકાયદેસર બાંધકામનો વિવાદ છે. એક બાબત, બીજી બાબતની જો વાત કરવામાં આવે તો કોંગ્રેસ તરફથી જે પ્રતિક્રિયા આવી રહી છે તેને લઈને પણ સ્પષ્ટપણે જે મેસેજ આવી રહ્યો છે કોંગ્રેસ તરફથી તે એ છે કે આ જે અત્યારે સ્થિતિ જે છે એ શિમલાના સંજોલી વિસ્તારમાં ખૂબ ખરાબ સ્થિતિનું નિર્માણ થયું છે, ભારેલા અગ્નિ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે, ત્યારે હવે લો એન્ડ કંટ્રોલની સ્થિતિ બગડે નહીં તે માટે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવે. આ તમામ બાબતોની વચ્ચે હિન્દુ સંગઠનો દ્વારા ખૂબ મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા અને વિરોધ પ્રદર્શન કર્યું, દેખાવો કર્યા અને એક જ માંગ હતી કે મસ્જિદને ગેરકાયદેસર મસ્જિદનું જે બાંધકામ જે છે તેને તોડી પાડવામાં આવે અને તેને લઈને હવે પ્રશાસન દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે તે એક પેચીદો સવાલ છે. બીજી બાબતની વાત કરવામાં આવે તો પોલીસ દ્વારા જે બેરિકેડ રાખવામાં હતા એ બેરિકેડને ક્રોસ કરીને જે પબ્લિક છે, જે લોકો જે છે તે ખૂબ આગળ વધી ગયા છે અને કહી શકાય કે ચારે બાજુ અત્યારે કહી શકાય કે સ્થિતિ ખૂબ વિષમ સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે પોલીસે એક બાજુ હળવો લાઠીચાર્જ કર્યો છે. બીજી બાબતની વાત કરવામાં આવે તો બીજી બાજુનો જે ભાગ જે છે ત્યાં આગળ પણ લોકોનો ખૂબ મોટા પ્રમાણમાં ધસારો જોવા મળ્યો અને આ જે લોકોના ટોળા હતા તેને વિખેરવા માટે પોલીસ દ્વારા વોટર કેનનનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. હાલની સ્થિતિની જો વાત કરવામાં આવે તો હાલ પણ અત્યારે સ્થિતિ ખૂબ ખરાબ જોવા
જોવા મળી રહી છે, કારણ કે હવે આગામી સમયમાં શિમલાના સંજોલી વિસ્તારની સ્થિતિને કહી શકાય કે ખાસ એક પરિસ્થિતિને કંટ્રોલમાં લેવી તે ખાસ કરીને સ્થાનીય પ્રશાસન અને પોલીસ માટે એક મોટો પડકારજનક સવાલ છે, કારણ કે આ જે સ્થિતિ નિર્માણ પામી છે તેને લઈને હવે સરકાર તરફથી શું પ્રતિક્રિયા આપવામાં આવી છે, તે પણ રાજ્ય સરકાર તરફથી શું નિર્ણય લેવામાં આવશે તે પણ જોવામાં આવશે. શું મસ્જિદના ગેરકાયદેસર બાંધકામની જે વાત છે તેને લઈને હવે જે હિન્દુ સંગઠનને એક જ માંગ છે કે મસ્જિદના ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવામાં આવે. હવે આ પ્રશ્ન જે છે, આ મુદ્દો જે છે, આ બાબત છે તેને લઈને હવે રાજ્ય સરકાર દ્વારાની જો વાત કરવામાં આવે તો તેમના દ્વારા શું પ્રતિક્રિયા આપવામાં આવે છે, શું નિર્ણય લેવામાં આવે છે કે આ જે વિવાદ છે તેનો સુખદ ઉકેલ આવશે કે કેમ, તે એક મોટો સવાલ છે. બીજી બાબત, અત્યારે હિન્દુ સંગઠનોની વાત કરવામાં આવે તો ખૂબ મોટી સંખ્યામાં લોકો રસ્તા ઉપર ઉતરી ગયા છે, એક બાજુ રામધૂન બોલાવતા પણ લોકો નજરે પડી રહ્યા છે. બીજી બાબતની વાત કરવામાં આવે તો લોકોએ ખાસ સૂત્રોચ્ચાર કરીને પોતાનું વિરોધ પ્રદર્શન કર્યું છે, ત્યારે હવે આગામી સમયમાં તમામ દેશના તમામ લોકોની નજર આજે શિમલાના જે સંજોલી વિસ્તારમાં જે ઘટના બની છે તેની ઉપર રહેશે. જી જી કાવ્ય, તમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.